મળતી માહિતી અનુસાર બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ડાભેલા ગામે પ્રાથમિક શાળા ખાતે બનાસ ડેરી દ્વારા શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો, જેનું આયોજન ડાભેલા દૂધ મંડળી દ્વારા કરવામાં આવ્યું. આ કાર્યક્રમ અંતર્ગત પહોંચેલા બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીનું ગામ લોકો તેમજ શાળા પરિવાર વતી ઢોલ નગારા સાથે જોરદાર સ્વાગત કરવામાં આવ્યું, જ્યાં તેમણે પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે આધુનિકતાની હરણફાળમાં વૃક્ષોની સંખ્યા દિન પ્રતિદિન ઘટી રહી છે, જેને કારણે સમસ્ત જીવોનું અસ્તિત્વ ખતરામાં છે. ત્યારે બનાસ ડેરી દ્વારા ઠેર ઠેર વૃક્ષારોપણના કાર્યક્રમો કરી જિલ્લાને હરિયાળો બનાવવાની હાકલ કરી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત પશુપાલકો તેમજ ખેડૂતોને પોતાના ઘર આંગણે ખેતરના શેઢા વાડા તેમજ ખરાબાની જમીનમાં વરસાદી ઋતુ દરમિયાન ફરજિયાત વૃક્ષો વાવવાની સલાહ આપી હતી. આ કાર્યક્રમ અંતર્ગત ડાભેલા ગ્રામજનો, પશુપાલકો, ખેડૂતો, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ, ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ સહિત અમીરગઢ તાલુકા પંચાયત પ્રમુખ રણજીતસિંહ ડાભી, અમીરગઢ તાલુકા ભાજપ પ્રમુખ કિરણસિંહ ચૌહાણ, તાલુકા યુવા ભાજપ પ્રમુખ રામલાલ મીણા, ઉત્તમસિંહ ડાભી, ડાભેલા દૂધ મંડળીના ચેરમેન મફતસિંહ વી ડાભી, માધુભાઈ રાણા, દીપસિંહ ચૌહાણ, પોપટલાલ અગ્રવાલ જેવા અનેક નાના મોટા નામી અનામી વ્યક્તિઓને હાજરી આપી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. એ બનાસકાંઠા જિલ્લાની અંદર બનાસકાંઠા જિલ્લાવાસીઓ જન આંદોલન તરીકે ઉભી છે. આજે હું અમીરગઢ તાલુકાના ડાભેલા ગામમાં અહીંયા ગામના લોકોના સહયોગથી દૂધ મંડળી. સતીશ રાણા સાથે NS ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા.